સુર સુંદરીના પાંચ જવાબ એને અત્યારે બાજુ પર મૂકી અને હું આગળ વધું. જો પુણ્ય છે તો જ આયુષ્ય છે. હું એક એકની સાથે ટેલી કરાવીને આપું છું. પુણ્યના પાંચ પ્રકાર સમજી લો ને. પુણ્યથી આયુષ્ય મજબૂત, પુણ્યથી યૌવન મજબૂત, પુણ્યથી સંપત્તિ મજબૂત, પુણ્યથી સુખ મજબૂત અને પુણ્યથી સંયોગો પણ મજબૂત. પુણ્ય છે આયુષ્ય છે, પુણ્ય પરવારે આયુષ્યને પરવારતા વાર નહીં લાગે. આ વર્ષે એક સાધ્વીજી મહારાજ કાળ કરી રહ્યા રાજસ્થાનમાં. હું ઘણી વાર એ સાધ્વીજી મહારાજ નું એક્ઝામ્પલ આપું છું. નીતિસુરી સમુદાય છે, એ સમુદાયના સાધ્વીજી મહારાજ વર્ષો સુધી તેઓ રાજસ્થાનમાં વિચર્યા, અમદાવાદ આવ્યા થોડાક દિવસ માટે, બાકી મોટા ભાગે તેઓ રાજસ્થાનમાં. એ સાધ્વીજી મહારાજ સાહેબ સંસારમાં હતા, 16 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. જામ એમને ગામ આવી મારવાડમાં. આજથી 75 વર્ષ પહેલાની વાત કરું છું. જામ મારવાડમાં એમને ગામ પહોંચી, લગ્ન થઈ ગયા અને વહુને લઈ અને જામ પોતાને ગામ આવી રહી છે. આજના જેવી ગાડીઓનો એ જમાનો નહોતો. શું હતું ત્યારે? આજના જેવા ગીત નહીં હોય, લાલ ગાડી આવશે. શું આવે છે? લાલ મોટર. ઓહો, અમે નાના હતા ને ત્યારે આવા સાંભળતા હતા. ત્યારે લાલ ગાડા આવતા હતા, ગાડીઓ નથી આવતી. વેલડા હોય ને, વેલડા, એ વેલડામાં બેસીને જાન સાથે આ છોકરી પોતાના સાસરે જઈ રહી છે. આગળ એનું ગાડું, પાછળ આખી જાન છે. અને એમાં બરાબર ગામની બહાર આવ્યા તો જે છોકરો છે જેની સાથે લગ્ન થયા છે એને કીધું, ગાડું ઊભું રાખો, હું જરા બાથરૂમ જઈ આવું. એ જમાનામાં ઘરમાં બાથરૂમ એ નતા, ખુલ્લા વાડા હોય. હવે અંદર જઈએ, પેલા જ અહીંયા લઘુ શંકા પતાવી દઉં. સૂર્યાસ્તની તૈયારી. વેલડામાંથી નીચે ઉતર્યો, ખેતરની અંદર ગયો અને 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ આ છોકરી જોઈ છે ગયા. થોડી વારમાં અંધારું થયું, શિયાળાના દિવસો. હમણાં આવે, હમણાં આવે, 5 મિનિટ પતી ગઈ, ન આવ્યા, 10 મિનિટ થઈ, એને ડાઉટ પડ્યો. પાછળ ફટાણાના ગીતો ગવાય છે, કેમ કે સાસરું નજીકમાં આવી ગયું, ગામ નજીકમાં આવી ગયું, એટલે જાનૈયાઓ હવે જોમમાં આવી ગયા. આખા ગામને સંભળાવીએ કે અમે આપણી લાડીને લઈને આવી ગયા છે. અને એ વખતે આ છોકરીને થયું, નક્કી કઈ ગરબડ છે, 10 મિનિટ હજી કેમ ના આવ્યા. ઊભી થઈ અને પાછળ 75 વર્ષ પહેલાની મર્યાદાઓ કેવી હશે? બોલાય નહીં, વહુથી એક અક્ષર બોલાય નહીં. 2 મહિના સુધી એના મોઢામાં મગ ભરી રાખ્યા હોય. આજે મેરેજ પહેલા જ, પણ એને થયું હવે બોલ્યા વગર છૂટકો નથી. ઊભી થઈને પાછળ રહેલા જાનૈયાઓ કે હોબડો કે હોબડો કે નહીં હોબડતા, સબ બંધ કરો, કદુકા વટે ગયા હે આયા કોણ. બે ચાર વડીલો યા સાંભળ્યું, બધાને સ્ટોપ કરાવ્યા, બેટરી લઈ ફાનસ લઈ ખેતર તરફ ગયા. આ ભાઈએ ખાલી ઈશારો કર્યો, એક ખેતરમાંથી બીજા ખેતરમાં અંધારામાં એક જણ સાથે કંઈક અથડાયું. ફાનસનો પ્રકાશમાં જોયું તો આ ભાઈ નીચે પડી જાય. છોકરી 16ની હોય તો છોકરો 18-20નો તો હશે. નીચે બરાબર ધ્યાનથી જોયું તો પગની અંદર સાપે ડંખ માર્યો તો શરીર લીલું કાચ થઈ ગયું. 10 મિનિટમાં ઝેર ફેલાઈ ગયું અને છોકરો પરલોક ભેગો થઈ ગયો. આયુષ્ય ઘટતું જાય, પાપ બુદ્ધિ નવી ઘટે. પુણ્ય પરવારે આયુષ્ય પૂરું. હવે જોજો, આ ચારે ભાઈઓ બહાર આવ્યા. કોણ કે આ છોકરીને કે જેની સાથે આજની રાત તારે મનાવવાની હતી
એ તો પરલોકની વાટે સંચરી ગયો. ચાર માંથી એકે મોઢું નથી ખોલતા, વેલડા આગળ આવીને ઉભા છે ત્યારે ઓલી બાઈ કે કઈ હું વે કટે ગયા, વણને ક્યું નહીં લાયા? ચારે ના મોઢાની છે હોશિયાર હતી, એક મિનિટમાં સમજી ગઈ મારો ડાઉટ હતો એ પાકો નીકળ્યો છે. ચાલ્યા ગયા. એના સાસુ અને સસરા સામે આવ્યા, ડેડ બોડીની વિધિ થઈ ગઈ, રાત વીતી ગઈ, કેટલા સપના કેટલા અરમાન સેવ્યા હશે. એક રાત પડી પેલા તો ભાંગીને ભૂકા થઈ ગયા. બીજા દિવસની સવાર પડી, સાસુ અને સસરાએ છોકરીને રૂમમાં લીધી અને રૂમમાં લઈને કીધું, બેટા ત્રણ ઓપ્શન તારી પાસે મૂકીએ છે. નંબર એક, આ ઘરમાં તારે અમારી દીકરીની જેમ જિંદગી સુધી રહેવાની છોડ છે, કોઈ પ્રોબ્લેમ નહીં, તે એમની સાથે લગ્ન કર્યા એટલે તું અમારા ઘરની પુત્રવધુ છે, તું અમારી દીકરીની જેમ તને રાખશું, બધો હક તારો. નંબર બે, તારું મન કદાચ અહીંયા ગોઠતું ન હોય તો તને તારા ઘરે જવાની પણ છૂટ. અને નંબર ત્રણ, 75 વર્ષ છે પહેલા જે વિચાર ન કરી શકાય, થોડા મોડર્ન મા બાપ હશે, એડવાન્સ ચાલતા હતા, એને કીધું કદાચ નવા રીમેરેજ કરવા હોય તો પણ તને કરાવી આપશું. ત્રણ ઓપ્શન. છોકરી કે છે 24 કલાક માટે મને જરા છૂટી મૂકી દો, મારું મગજ જરા શાંત થવા દો, આજની રાતમાં હું બધું વિચારી લઈશ, પછી આવતીકાલે તમને જવાબ આપીશ. રાત પૂરી, સવાર પડી, મા બાપ ઊંચા નીચા, એ સાસુ અને સસરા મા બાપ બનીને એને પૂછે છે, બેટા જે હોય તે કહી દે, જરાય સંકોચ નહીં રાખતી, આ તારું જ ઘર, અમે તારા જ મા બાપ. અને એ વખતે છોકરીએ કીધું, હા મમ્મી, વિચારી લીધું. બોલ બેટા, ક્યા સોચા? મેને સોચ લિયા, તીન મેં સે કોણ સા ઓપ્શન, તીન મેં સે એક ભી નહીં, મેને ચોથા ઓપ્શન ઢૂંઢ. મારું પુણ્ય જ્યારે પરવારી ચૂક્યું છે, તમે કદાચ મને બીજા મેરેજ કરાવશો, પણ મારું પુણ્ય નહીં હોય ને તો હું ત્યાંથી પણ પાછી આવીશ. બને છે કે નથી બનતું? બબ્બે ને ત્રણ ત્રણ વખત ઘોડે ચડ્યા પછી પણ પાછા આવવાનું થાય કે ન થાય? એક વાર ડિવોર્સ લીધા હોય, બીજી વાર ડિવોર્સ લીધા હોય ને પછી ત્રીજી વાર ના અભરખા રાખતા હોય, એટલી અક્કલ ના ચાલે કે આપણું પુણ્ય જ નથી, તો શા માટે આ માર્ગ વિચારવાનો? આ છોકરીએ 75 વર્ષ પહેલા નક્કી કરી લીધું, સારા સાધ્વીજી પાસે ચાલી ગઈ, તૈયાર થઈ ગઈ. 4 મહિનાની અંદર એને દીક્ષા લીધી, એનું નામ સાધ્વી શ્રી લલિત પ્રભાશ્રીજી, રાજસ્થાનમાં લેરા મહારાજ તરીકે બહુ ફેમસ. કોઈ બી રાજસ્થાનીને તમે પૂછશો ને કે લેરા મહારાજ કોણ, હવે તમને હલારીઓને ખબર પડે એટલે કહું, પાલીતાણા જાઉં છો ઉપરથી પછી ઘેટી તરફ જાઉં છો નીચે, ઘેટીની તળેટીએ જાઉ છો કે નહીં? ત્યાં વચ્ચે એક 20 વિયરમાનનું જિનાલય આવે છે. હવે આમ કરો, અમારે તો 7 જાત્રા હોય, તળેટીથી દરબાર, દરબારથી તળે, ઓનલી કાઉન્ટિંગ ચલતા. ક્યારેક તો જાઓ સિદ્ધાચલ શણગાર નામની ટૂંક છે, 20 વિયરમાન પ્રભુની પ્રતિમા છે, અને એના આખા પ્રેરણાદાતા હોય તો આ સાધ્વી શ્રી લલિત પ્રભા. એમણે 20 સ્થાનકનો તપ કર્યો, 8મથી કર્યો, 408મ કર્યો, એની યાદમાં ભક્તોએ ગિરિરાજ ઉપર આખી ટૂંક બનાવી. એમના એટલા મજબૂત ભક્તો હતા કે ભક્તોએ અચ્છા દેરાસરો બનાવ્યા. ક્યારેક હું એમ કહું, હસતા હસતા કદાચ લગ્ન કર્યા હોત, 2-4 દીકરાના મા બાપ બન્યા હોત, દીક્ષા લીધી, 100 સાધ્વીના ગુરુ બન્યા છે. 100 સાધ્વીના ગુરુ બની ગયા. મારે એ કેવું છે, પુણ્ય નથી તો પછી સામે ચડીને પેટ ચોડીને એની ઉદીરણા કરવાના ધંધા બંધ કરી દો, જરાક મગજને ડાયવર્ટ કરો. જે રસ્તે આપણું પુણ્ય નથી કામ લાગતું એ રસ્તો છોડી, જે રસ્તે આપણું પુણ્ય કામ લાગતું હોય એમાં ચાલ્યા જવું જોઈએ. આપણી વાત એ છે, પુણ્ય પરવારે
તો આયુષ્ય પૂરું થતા વાર નથી લાગતી. એના હજી કેટલાક દ્રષ્ટાંતો, કેટલાક પદાર્થો આવતીકાલના પ્રવચનમાં પરમાત્માને આજ્ઞા તમે બોલાય ગયો. ઈચ્છામી દુકડમ.